ધાનેરાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધક્કા ખવડાવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની મસમોટી જાહેરાત કરવામાં આવી રહી હતી, પણ સરકારની અણઘડ નીતિઓ આજે ખેડૂતો માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે. જો વાત કરવામાં આવે ધાનેરાના ખેડૂતોની, તો અહીંયા જે 6000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભરેલ છે, જેમાં 2800 જેટલા જે નોંધણી થવા પામી છે, જેના કારણે અન્ય ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે અમે કાળુભાઈ જોડે વાત કરી તો એમને કંઈક આવી રીતે જણાવ્યું હતું. સરકારે ટેકાના ભાવ ચાર કરેલા હતા, પરંતુ જે સરકારની નીતિઓથી જે અમારો ખેડૂત પરેશાન થાય છે એ જાણીને દુઃખદ ઘટના છે. અત્યારે એક અઠવાડિયાથી ખેડૂતો એમના ફોર્મ જમાવા કરાવવા માટે આ જ ઓફિસથી આ ઓફિસથી રજળી રહ્યા છે. ક્યારેક અધિકારીઓ કે માર્કેટમાં જાઓ તો કે ભાઈ પુરવઠા વિભાગની ઓફિસે જાઓ, ત્યાં જાય તો કોઈ કર્મચારી કે અધિકારી જ હાજર મળતા નથી. ખરેખર મગફળી પાક્યાને કેટલો સમય થયો છે, ખેડૂતને પાક શા માટે પકવે એ સરકારને ખબર નથી પડતી. જો પાક પાક્યા પછી પણ જો મહિનાઓ થવા છતાં પણ જો એમનો વેચાણ ન થઈ શકતો હોય તો ખરેખર ખેડૂતને એમને પોતાની ઇજ્જત આબરૂ સાચવવી પણ એક મહાન પ્રશ્ન થઈ રહ્યો છે. આપણા ગુજરાતમાં રોજિંદા અવનવી જગ્યાએ અલગ અલગ જિલ્લામાં ખેડૂતો આત્મહત્યા કરે છે, એને અને એનું મેઇન કારણ છે સરકારની નીતિઓ. ખરેખર જો સરકાર આ રીતે નીતિઓ અપનાવવાનું ચાલુ રાખશે તો ખરેખર ખેડૂતની આત્મહત્યા સિવાય કોઈ નથી. હું આપના ચેનલના માધ્યમથી સરકારને જણાવવા માગું છું કે અમારી ધાનેરાના ખેડૂતોની મગફળી તાત્કાલિક લેવાનું ચાલુ રાખો. અને એક એમાં બીજી સમસ્યા છે કે ખેડૂતોનો માલ પહેલાં એક ટેબો કરાવે છે અને પછી એમ કહે છે કે ભાઈ તમારો લેવામાં નથી આવતો, તો ખેડૂતની શું દશા આવે છે એ તો ખરેખર ખેડૂત સમજે છે. માટે વિનંતી કે 2-5% આગા પાછું કરીને પણ ખેડૂતનો માલ લેવાનું ચાલુ રાખો, નહીંતર આવનારો સમય એની ભયંકર પરિસ્થિતિ નિર્માણ થશે અને ટૂંક સમયમાં કિસાનો દ્વારા ધાનેરામાં અતિ આક્રમક રેલી સ્વરૂપ ધારણ કરશે, એની તમામ જવાબદારી સરકારની રહેશે. કાળુભાઈ તરફ ધાનેરા. ધાનેરામાં મગફળીની ખરીદી ગોકુળ ગાય મુજબ થતી હોવાથી અને સિસ્ટમ સ્લો ચાલતી હોવાના ખબર પડતા બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી SG ચાવડા દોડી આવ્યા હતા અને પડતી મુશ્કેલી ઉકેલવાની સફળ પ્રયત્નો કરવામાં આવ્યો હતો. એમનું જણાવ્યું હતું કે જલ્દી ડેટા એન્ટ્રી પૂર્ણ કરી ખરીદી તમામ ખેડૂતો પાસેથી જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આવતીકાલે અંદાજે 100 જેટલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી શકાય એવું આયોજન કરવામાં પણ આવ્યું હતું. જોરા સોલંકી સાથે હમ ટીવી. મગફળીના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોનો ઘણો ઘસારો હોય તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયેલ છીએ અને તેઓની રજૂઆત સાંભળેલ છે. તેઓનું કહેવું મુજબ એવું થાય છે કે ધાનેરા સમગ્ર વિસ્તારમાં અંદાજે 6000 જેટલા ખેડૂતોએ પોતાના ફોર્મ આપેલા છે, એ પૈકી 2400 જેટલી જ એન્ટ્રી પૂર્ણ થયેલ છે. તેથી બાકીના ખેડૂતોને પણ ન્યાય થવાનો સંભાવના છે. તેઓને રૂબરૂ સાંભળી તેઓને સાંત્વના આપીને સમજ કરેલ છે કે દરેક જે ફોર્મ મળેલા છે તમામની ડેટા એન્ટ્રી નિયમ મુજબ કરવામાં આવશે અને દરેકને SMS મળશે. સમય મર્યાદામાં જ તમામની ખરીદીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આવતીકાલથી અહીંયા વધારાની ટીમો મૂકી દિવસમાં 100 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી થાય એવું આયોજન કરેલ છે.